આ તરફ જામકંડોરના સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસથી મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે. જામકંડોરના તાલુકાના 52 ગામોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નદી અને નાળાઓ બે કાંઠે વહેવા લાગ્યા છે. મેઘરાજાની તોફાની બેટિંગ છતાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી. દળવી, મેઘાવડ, સાજડિયાડી સહિતના ગામોમાં વરસાદને કારણે નદીઓ ગાંડી દૂર બની હતી તો જામકંડોરના અને ધોરાજીને પીવાનું પાણી પૂરું પાડતા ફોફળ ડેમ 20.60ની સપાટીએ પહોંચ્યો છે. નદી, ડેમ, તળાવો જાણે હિલસ્ટેશન બન્યા હોય તેવો ધસારો પણ જોવા મળી રહ્યો છે. આ ફોફળ ડેમનો નજારો જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. યુવાનો મોબાઈલમાં સેલ્ફી લેવામાં મશગુલ થઈ ગયા છે અને હંમેશ માટે તેની યાદને પોતાની સંભાળના તરીકે સાચવી લીધું છે. તેમજ તેને પોતાના મિત્રો અને સગા સંબંધીઓને પણ શેર કરી રહ્યા છે. જો કે આ સેલ્ફી લેવામાં જીવનું જોખમ પણ છે, પરંતુ યુવાનોને તંત્ર તથા વડીલો તરફથી સલામતી અંગે અપીલ કરવામાં આવી રહી છે. વરસાદને કારણે જનજીવન પર પણ પ્રભાવ પડ્યો છે.